નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરળિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઇવ ક્વેશ્ચન એમાં આજે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ તો મિત્રો આજે આપણે ભાગ જોવાનો છે અઠ્ઠાણું અને આમાં મહત્ત્વના જે સવાલો છે એમના વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાની છે તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની હવે પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે તો પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ છત્રીસ અને ચોવીસનો લસા શોધો એટલે કે એનો છત્રીસ અને ચોવીસનો લસા શું આવશે ઓપ્શન એ બોતેર ઓપ્શન બી બાર ઓપ્શન સી છોતેર અને ઓપ્શન ડી અડતાલીસ તો મિત્રો આ લસા એટલે શું લઘુત્તમ સામાન્ય આવ્યું તો કે ભાઈ બે સંખ્યાને આપણે ભાગ ચલાવીએ તો આપણે લસા જનરલી શું જોતા હોય છે તો કે એમાં બધા જ છે એનો અવયવો આવી જવા જોઈએ તો કઈ કઈ બે સંખ્યા છે છત્રીસ અને ચોવીસ તો જોઈએ ભાગ ચલાવીએ સૌપ્રથમ આપણે બે વખત બે વડે ભાગ ચલાવીએ તો કે અઢાર અને બાર દુ ચોવીસ પછી પાછા હજી બે વખત ચાલશે તો કે બે વડે ચાઇએ તો નવ અને અહીં કેટલા આવશે છ હજી બે વખત ચાલશે તો કાંઈ નવના નવ અને છ ના ત્રણ હવે છે એ મિત્રો બે વડે ચાલશે નહીં તો હવે કેટલા વડે ભાગ ચાલશે ત્રણ વડે તો ત્રણ તેરી નવ અને ત્રણ એકા ત્રણ હજી એકવાર ત્રણ વાર તો હવે લસા જ્યારે પણ આપણે શોધતા હોઈએ મિત્રો ત્યાં લસામાં શું હોય છે તો કે બધી જ સંખ્યાનો આપણે શું કરી લેવાનો હોય છે તો કે ગુણાકાર કરવાનો હોય છે બે દુ ચાર ચાર દુ આઠ આઠ તેરી ચોવીસ અને ચોવીસ તેરી કેટલા થાય તો કે બોતેર તો આપણો આમનો લસા શું આવશે તો કે ઓપ્શન એ આપણો સાચો જવાબ આવશે લસા કીધો હોય મિત્રો તો કે ભાઈ બધી જ સંખ્યાનો છે એ શું કરી જવો જોઈએ સમાવેશ થવો જોઈએ એટલે આ રીતના આપણે છત્રીસ અને ચોવીસનો લસા મળશે કેટલો મળશે તો કે સેવન્ટી ટુ આગળ જોઈએ બીજો પ્રશ્ન આપ્યો છે કે ભાઈ બંધારણની કઈ કલમ હેઠળ ભારત સરકારે ભારત રત્ન અને પદ્મશ્રીના ખિતાબો રજૂ કર્યા છે એટલે કે ભારત સરકાર દ્વારા છે એ કઈ અનુચ્છેદ છે એ અંતર્ગત ભારત રત્ન એટલે કે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર અમને એમની નીચેનો કયો પુરસ્કાર છે તો કે પદ્મશ્રી એ આપવાની રજૂઆત કરી છે તો અહીં ચાર ઓપ્શન આપ્યા છે અનુચ્છેદ નંબર ચૌદ ઓપ્શન બી અનુચ્છેદ નંબર અઢાર ઓપ્શન સી અનુચ્છેદ નંબર પચીસ અને ઓપ્શન ડી અનુચ્છેદ નંબર એકવીસ તો કયો આવશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન બી અનુચ્છેદ નંબર અઢાર હવે જો મિત્રો અનુચ્છેદ નંબર અઢારમાં શું કહે છે તો કે ભાઈ ઇલકાબો અને ખિતાબોની નાબૂદી હવે ઇલકાબો અને ખિતાબોની નાબૂદી કે કે છે 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 અને આમાં એમ કહેવામાં આવેલું ભાઈ ભારત સરકાર એ આ બધા ખિતાબો આપશે તો એ બંને વચ્ચે તફાવત શું છે એમાં વાત કરીએ તો કે ભાઈ ભારત જ્યારે આઝાદ નહોતું થયું ત્યારે ઇલકાબો અને ખિતાબો અંગ્રેજો દ્વારા આપવામાં આવતા જેમ કે રાય બહાદુર એટલે કે રાય વાળો રાયનો ખિતાબ આપવામાં આવતો આ સિવાય નાઇટહૂડનો ખિતાબ આપવામાં આવતો તો આવા આ આવા બધા અલગ અલગ છે એ ખિતાબો આપવામાં આવતા અને એવું ગણવામાં આવતું કે આ બધા જ લોકો છે એ શું હતા અંગ્રેજોના મિત્ર ગણા હતા તો જ્યારે આપણે ભારત આઝાદ થયો એટલે ભારતે છે એ ભારતના મૂળભૂત અધિકારોમાં જ આમ આ અનુચ્છેદનો શું કરી દીધો સમાવેશ કરી દીધો કે ભાઈ હવે પછી કોઈએ મહારાજા છે કોઈ રાય બહાદુર છે રાય છે અથવા રોય છે અથવા નાઇટવુડનો છે આવા કોઈ ખિતાબો ધારણ કરવા નહીં પણ ભારત સરકાર છે એ જે તે વ્યક્તિના વિશેષ યોગદાન બદલ અમુક એવોર્ડ આપશે કે એનું સન્માન કરશે એ એવોર્ડ અંતર્ગત સન્માન કરશે તો આ અંતર્ગત એવોર્ડો છે એ અનુચ્છેદ નંબર અઢાર અંતર્ગત આપી શકાશે જેમ કે ભારત રત્ન છે પદ્મ વિભૂષણ ભૂષણ પદ્મશ્રી આ સિવાય સૈન્યના પૂર્વ પુરસ્કારો છે આ સિવાય તો કે ભાઈ બીજા દેશના દેશો દ્વારા જે તે ભારતના વ્યક્તિને આપવામાં આવતા હોય એવો એવો એવોર્ડો છે તે બધાય આમાં ગણવામાં આવશે નહીં તો યાદ રાખીશું અનુચ્છેદ નંબર અઢાર અંતર્ગત ઇલ્કાબો અને ખિતાબોની નાબૂદી છે પણ કયા કયા છે એની આપણે ચર્ચા કરી આગળ જોઈએ અનુચ્છેદ નંબર ચૌદ છે એ મૂળભૂત અધિકારની છે એમાં શું આપ્યું છે તો કે ભાઈ કાયદા સમક્ષ સમાનતા અને સૌને કાયદાનું સમાન રક્ષણ આ સિવાય પચીસ પચીસમાં શું કહે છે તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિને પોતાની રીતના અંતઃકરણથી કોઈ પણ ધર્મ ધર્મ પાળવાનો માનવાનો અને ફેલાવવાનો અધિકાર છે કઈ અનુચ્છેદ અંતર્ગત તો કે પચીસ અંતર્ગત અને આ સિવાય મિત્રો આમાં આગળ એક સવાલ પણ પૂછાઈ ચૂક્યો છે તો યાદ રાખજો કે ભાઈ શીખો છે શીખ લોકો છે એમને કટાર રાખવાની અનુમતિ કઈ અનુચ્છેદ અંતર્ગત છે તો કઈ આવશે પચીસ અનુચ્છેદ અંતર્ગત છે અને એકવીસમી અનુચ્છેદ જે શું છે તો કે જીવન જીવવાનો અધિકાર એટલે આ બધા જ મિત્રો કેવા છે મૂળભૂત અધિકારો છે જેમાં અનુચ્છેદ એકવીસ નંબરમાં કઈ છે તો કે જીવન જીવવાનો અધિકાર તો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખીશું આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન કે ભાઈ ગુજરાતમાં ગ્રાહક સુરક્ષા નિયમ ક્યારે અમલમાં આવ્યો એટલે કે ગુજરાતમાં છે એ ગ્રાહક સુરક્ષા નિયમ છે એ ક્યારે અમલમાં આવ્યો ઓપ્શન એ પાછી ઓગણીસો છ્યાસી ઓપ્શન બી ઓગણીસો અઠ્યાસી ઓપ્શન સી ઓગણીસો બોતેર ઓપ્શન ડી ઓગણીસો સિત્યોતેર તો કયો જવાબ આવશે મિત્રો તો કે ભાઈ ઓગણીસો અઠ્યાસી અંતર્ગત છે એ ગ્રાહક સુરક્ષા અધિનિયમ છે એ અમલમાં આવ્યો છે હવે આ અંતર્ગત અમુક પાસાઓ છે ગ્રાહકોના પણ કે ભાઈ ગ્રાહકોના આટલા મુખ્ય પાસાઓ છે જેમાં પહેલું છે સલામતી સલામતી મેળવવાનો અધિકાર પછી બીજું કયું છે તો કે જાણકારી મેળવવાનો અધિકાર કોઈ પણ ગ્રાહકને છે એ જાણકારી મેળવવાનો અધિકાર છે ત્રીજું પસંદગીનો અધિકાર એટલે કે વેપારી કે એ જ વસ્તુ ખરીદવી એવું નથી એના માટે ગ્રાહકને પોતાનો અધિકાર આપવામાં આવ્યો છે કે ભાઈ પસંદગીનો અધિકાર છે પછી ચોથું જોઈએ તો રજૂઆતનો અધિકાર રજૂઆત કરવાનો કોઈ માની લો કે ગ્રાહક સાથે કોઈ અન્યાય થયો છે છેતરપિંડી થઈ છે તો એનો અધિકાર એમને આપવામાં આવેલો છે પાંચમું જોઈએ તો નિવારણ મેળવવાનો અધિકાર અને છઠ્ઠું છેલ્લું કયું છે તો કે ગ્રાહક શિક્ષણનો અધિકાર એટલે કે ગ્રાહકને કયા કયા હકો મળેલા છે એનો અભ્યાસ કરવાનો પણ એને અધિકાર છે કયા અંતર્ગત ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુખ્ય કેટલા પાસા છે તો કે છ પાસા છે ફરીથી એક વખત જોઈએ તો કયા કયા પાસા સમાવેશ થાય છે એક તો સલામતીનો અધિકાર સલામતીનો અધિકાર બીજું છે જાણકારી મેળવવાનો અધિકાર ત્રીજું પસંદગીનો અધિકાર ચોથું રજૂઆતનો અધિકાર પાંચમું નિવારણ અધિકાર અને છેલ્લે ગ્રાહક શિક્ષણ અધિકાર તો મિત્રો આ છ છે હવે ક્યારેક આપણે આવાથી એવો સવાલ પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી ગ્રાહકોના મુખ્ય છ અધિકારો છે એમાંથી કોનો સમાવેશ થતો નથી તો યાદ રાખીશું આ છ માંથી કોઈ પણ ત્રણ હોઈ શકે અને ચોથો ના પણ હોઈ શકે એટલે ધ્યાન રાખીશું અને આ ક્યારે આવેલો હતો તો કે ઓગણીસો અઠ્યાસી માં ગ્રાહક સુરક્ષા અધિનિયમ આવ્યો હતો આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર છે કે ભાઈ પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં સવાલ શું છે પડદો ખુલી ગયો પણ નાટક ભજ ભજવાયું નહીં એટલે કે રજૂ થયું નહીં આ કયા પ્રકારનું વિધાન છે કયા પ્રકારનું વાક્ય છે એમાં ઓપ્શન એ છે ઓપ્શન એ સાદુ વાક્ય એટલે કે સાદુ વિધાન ઓપ્શન બી સંયુક્ત વિધાન ઓપ્શન સી સંકુલ વિધાન અને ઓપ્શન ડી એક પણ નહીં હવે મિત્રો આપણે વાક્યના પ્રકાર આવડવા જોઈએ તો આપણે આને સરળતાથી છે શું કરી શકતા હોઈએ તો કે સોલ્વ કરી શકતા હોઈએ છીએ પણ આમની તમને હું વાત કરી દઉં કે ભાઈ સાદું વાક્ય એટલે શું તો કે એક જ અર્થમાં ક્રિયા પૂરા પૂરી થઈ જતી હોય એને સાદું વિધાન અથવા સાદું વાક્ય કહેવાય કેવી તો કે એક જ અર્થમાં એક જ અર્થમાં ક્રિયા પૂરી થઈ જતી હોય એને શું કહેવાય સાદુ વિધાન અથવા સાદું વાક્ય સંયુક્ત વાક્ય તો કે બે સ્વતંત્ર ક્રિયાઓ હોય બે ઘટનાઓ છે કેવી હોય સ્વતંત્ર છે એ હોય અને કયા કયા શબ્દોથી જોડાયેલી હોય તો કે તો છતાં એટલે કે આવા બધા શબ્દોથી શું હોય એ જોડાયેલી હોય અને સંકુલ વાક્ય એટલે શું તો કે આમાં પણ બે જ ક્રિયા હશે મિત્રો પણ કઈ રીતના હોય તો કે એક મુખ્ય હોય અને બીજી કેવી હોય તો કે ગૌણ હોય એટલે કહી શકાય કે ભાઈ એકના ઉપર આધાર છે એ બીજી ઘટનાનો રહેલો હોય છે હવે અહીંયા આપણે જુઓ તો કે ભાઈ પડદો ખુલ્યો નાટક ભજવાયું પેલા તો આ વાક્ય છે એ એક ઘટના નથી બે ઘટના છે તો આ ઓપ્શન આપણો કેવો થઈ ગયો નીકળી જશે અહીંયા તો આપણે આપ્યું જ નથી એટલે કોઈ ટેન્શન જ નથી હવે વૈધા આપણી પાસે બે જવાબ કે ભાઈ બે બેમાં જો બે ઘટનાઓ હોય છે બેમાં બે ઘટના હોય છે પણ આપણે શું કીધું હતું તો કે ભાઈ બે ઘટના કેવી હોય સંયુક્ત વાક્યમાં સ્વતંત્ર હોય હવે અહીંયા જુઓ પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં બે અલગ અલગ છે તો કે નહીં બે એકબીજા ઉપર શું છે આધારિત છે એટલે કે એક મુખ્ય ઘટના છે પડદો ખોલવાની પણ નાટક ભજવાયું નહીં આ કેવી થાય ગૌણ ક્રિયા એટલે કે એક મુખ્ય હોય અને કેવી હોય ગૌણ હોય એટલે આપણો જવાબ શું બને સંકુલ વિધાન એટલે કયો જવાબ આવશે ઓપ્શન સી આપણો સાચો જવાબ આવશે ફરીથી એક વખત સાદુ વિધાન એટલે શું તો કે કોઈ એક ઘટના એક ક્રિયાની જ વાત હોય સંકુલ સંયુક્ત એટલે શું બે સ્વતંત્ર ક્રિયાઓની વાત હોય અને સંકુલ વિધાન એટલે શું તો કે ભાઈ એક મુખ્ય ક્રિયા હોય અને બીજી કેવી હોય ગૌણ ઘટના હોય આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ આપ્યો છે કે ભાઈ અયોગ્ય વિકલ્પ પસંદ કરો તો અહીંયા ચાર વિકલ્પ આપ્યા છે એમાંથી કયું ખોટું છે ઓપ્શન એ પાન પાન મિત્રો ખાવાનું નથી આ પાન એટલે શું થશે એનું ફૂલ ફોર્મ આપ્યું છે પર્સનલ એરિયા નેટવર્ક ઓપ્શન બી આપ્યો છે લેન એટલે કે લોંગ એરિયા નેટવર્ક ઓપ્શન સી મેન મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને ઓપ્શન ડી વાય વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક તો હવે આ ચારેય પ્રકાર નેટવર્કના પ્રકાર છે મિત્રો એના અલગ અલગ રેન્જને આધારે પ્રકાર છે તો હવે આમાંથી કયું આપણું ખોટું છે એ આપણે પૂછેલું છે તો કયું આવશે મિત્રો તો કે ઓપ્શન બી આપણો સાચો જવાબ આવશે એટલે કે એ વિધાન કેવું છે ખોટું છે લેન હવે અહીંયા લોંગ ના આવે શું આવે તો કે લોકલ એરિયા નેટવર્ક લોંગની જગ્યાએ જો લોકલ આપેલું હોય તો આ પણ વિધાન કેવું થઈ જાય આપણું સાચું થઈ જશે ફરીથી પાનનું ફૂલ ફોર્મ તો કે પર્સનલ એરિયા નેટવર્ક લેનનું તો કે લોકલ એરિયા નેટવર્ક મેનનું મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને વેન વાઇડ એરિયા નેટવર્ક તો આ રીતના બધા વિધાનો સા સાચા આપણા વિધાનો બનશે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અસ્તુ